वडगाम तालुकाना घोडियाल गामे आदर्श खेडू द्वारा वरसादी पाणी संग्रह करीने वरसादी पाणीनो घर वपराश अने पीवा माटे उपयोग करवामां आव्यो छे। वरसादी पाणीथी आरोग्य पण तंदुरस्त रहे छे। त्यारे आदर्श खेडू द्वारा लोकोने अपील पण कराई छे कि जो वरसादी पाणी संग्रह करीने तेनो उपयोग कराय तो आवनारा दिवसोमां पाणीनी जे अछतनो सामनो दर वर्षे गुजरात अने भारत देशने करवो पड़े छे तेवी पाणीनी अछतनो सामनो करवानो वारो ना आवे। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અનિયમિતતાને કારણે ખેતી કરવી તો દૂર પણ પીવાના પાણીની પણ તંગી પડે છે। જ્યારે હાલમાં ચોમાસુ ઋતુ ચાલી રહી છે છતાં બનાસકાંઠા જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા નથી ત્યારે નદી નાળા તળાવમાં ક્યાંય વરસાદી પાણી નથી। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા જવાથી ભૂજળની તંગી વર્તાઈ રહી છે। ત્યારે વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના આદર્શ ખેડૂત ભીખાભાઈજી ગોળ દ્વારા છેલ્લા 3 વર્ષથી નવતર પ્રયોગ કરીને પોતાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને આશરે 18,000 લીટર પાણીની ટાંકીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને પોતાના પરિવારજનો અને આદર્શ ખેડૂત ભીખાભાઈ ગોળ દ્વારા ઘર વપરાશ અને પાણી પીવાનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે આદર્શ ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે અમુક ખેતી માટે પાણી જોઈએ તેટલી કરકસર કરીને ફુવારા પદ્ધતિથી ખેતી કરીએ છીએ અને ખરીફ પાકનું ઉત્પાદન લઈએ છીએ અને અમારા ગામ ઘોડિયાલ ગામના સૌ ખેડૂતો પાણીની કરકસર અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરીને ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે। જ્યારે આદર્શ ખેડૂત ભીખાભાઈ ગોળને રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા એવોર્ડ એનાયત થયેલા હોય જેમાં આદર્શ ખેડૂત એવોર્ડ માનનીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આપવામાં આવ્યો છે। કલેક્ટર બનાસકાંઠા આરજે પટેલ અને રાજ્યપાલ નવલ કિશોર શર્મા, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલ કોહલીને હસ્તે એવોર્ડ મળ્યો છે। ત્યારે ઘોડિયાલ ગામના આદર્શ ખેડૂત ભીખાભાઈ ગોળને 5 એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। ત્યારે આદર્શ ખેડૂત ભીખાભાઈ ગોળ દ્વારા આશરે છેલ્લા 3 વર્ષથી નવતર પ્રયોગ કરીને ઘર વપરાશ અને પીવાના પાણીનો ઉપયોગ વરસાદી પાણીથી કરી રહ્યા છે તે સરાહનીય છે। ત્યારે તાલુકાવાસીઓ માટે ગૌરવ સમાન છે। જ્યારે તાલુકામાં ચોમાસુ ઋતુના વરસાદની અનિયમિતતાને કારણે તાલુકામાં પાણીના તળ ઊંડા જવાથી ક્યાંય પાણી નથી ત્યારે આદર્શ ખેડૂત દ્વારા જે વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે તે લોકોએ પણ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ઉપયોગ કરવો જોઈએ। જ્યારે આદર્શ ખેડૂત તેમજ ઘોડિયાલ ગામના બીજા 2 ખેડૂતો પણ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ઉપયોગ કરી રહ્યા છે। આ પ્રેરણાદાયી જે પ્રયોગ છે જળ બચાવવાનો એના સંદર્ભમાં જે વરસાદી પાણી એ ખરેખર અમૃત છે, બ્રહ્મજળ છે, ગંગાજળ તમે કહો તો એ ગંગાજળ છે। એવો અમને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી દાદાજીના અભ્યાસમાં અમે 90 થી મોડીને અમે એ વિચારોમાં હતા એટલે એ વખત દાદાજીના પણ કીધું હતું કે ભાઈ તમે ઘરનું પાણી ગરમું રાખીને તમે પોતે એનો યુઝ કરો તો ખરેખર ઘણા ઘણા રોગોનું નિવારણ થાય ને એ સંદર્ભમાં મેં આપણે વિચાર કરેલો, મારા દીકરાની વાત કરેલી અને 3 વસ્તુ કહું અમે આખી સ્પેશિયલ ટોકી બનાવી મની અંદર વરસાદનું પાણી જ અમે જમા કરીએ છીએ। એમાં જે અમૃત જેવું નક્ષત્ર છે, જે મઘા નક્ષત્ર, મઘાનું એકદમ અમૃત જેવું એનું જળ હોય છે અને એ મઘાનું જ અમે અંદર પાણી દાખલ કરીએ છીએ। લગભગ આ છત છે 4,000 ફૂટ જેટલી ચોરસ ફૂટ છે, એને પ્રથમ વરસાદથી અમે ધોઈને સફાઈ કરી અને પાછળથી અંદર પાણીની અંદર અંદર નાખીએ છીએ અને અંદર જો પેલું ફિલ્ટર પણ રાખેલું છે એ ફિલ્ટરમાંથી એની અંદર પણ દાખલ થાય છે। આ પાણી 3 વર્ષથી અમે આ 3જું વર્ષ છે તો 3 વર્ષથી શુદ્ધ અને શુદ્ધ એટલું બધું શુદ્ધ છે કે એની અંદર કોઈ બેક્ટેરિયા કોઈ જીવાત પડતી અમારા આરો ટેસ્ટવાળાએ પણ હું અમારે આવીને એને ટેસ્ટ કર્યો હતો કે ભાઈ મારું આરો મિશન તમે લગાવો એટલે અમે કીધું અમારું પાણીનું તું ટેસ્ટ તો કર એટલે અમારે પાણીનો જે ટોકાના પાણીનો ટેસ્ટ કર્યો તો એનો લગભગ 700 TDS આવ્યો એનું જે એ પાણી લઈને પોતે આવ્યા હતા આરોનું કરેલું એનો ટેસ્ટ કર્યો તો એમને 105-10 હતો, અમારો ટેસ્ટ હું કર્યો 90-95 હતો એનો એટલે એને કીધું કે આ પાણી એટલું બધું શુદ્ધ છે કે જે શુદ્ધમાં શું અણિશુદ્ધ કહેવાય જે નેચરલી કુદરતી જે ગંગાજળ છે જે એ નીકળે એવું શુદ્ધ પાણી છે। દીપક પૂરબિયા સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વડગામ।